કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા કોરોના કાળ બાદ આજે બજેટ રજૂ કરાયું, જેને સીધી જ જોવા માટે ચેમ્બર ઓફ કોમર્સમાં વ્યવસ્થા કરાઈ હતી. સુરતના ઉદ્યોગકારો માટે સારી બાબતો સામે આવી હોવાની વેપારીઓ કરી રહ્યા છે. હીરા અને કાપડ ઉદ્યોગને આ બજેટ લાભકારી નીવડશે તેવો આશાવાદ સેવામાં આવી રહ્યો છે. સ્વદેશી કાપડને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે, જેથી ભારતમાં તૈયાર થતા અને ખાસ કરીને સુરતમાં તૈયાર થતા કાપડને વિશ્વની હરીફાઈમાં ટકી રહેવા માટેનો લાભ મળે તેમ છે. સાથે જ હીરા ઉદ્યોગ માટે પણ બજેટ સારું હોવાનું કહેવામાં આવ્યું છે. સિન્થેટિક ડાયમંડ પરની ડ્યુટી વધારી દેવામાં આવી છે, જેથી સુરતમાં તૈયાર થતા પોલિશ્ડ હીરાને ફાયદો થશે. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દિનેશભાઈ નાવડિયાએ કહ્યું કે શહેરના મુખ્ય બંને વ્યવસાય હીરા અને કાપડ બંને માટે આ બજેટ ઘણું લાભકારી નીવડશે. કાપડ ઉદ્યોગ માટે ઘણી જાહેરાત બજેટમાં કેન્દ્રીય નાણામંત્રી દ્વારા કરવામાં આવી છે. ટેક્સટાઇલ પાર્કની સુરતની ઘણા સમયથી થતી માંગ અને પ્રપોઝલને સ્વીકારી લેવામાં આવી છે. આગામી સમયમાં ટેક્સટાઇલ પાર્ક પણ બને તેવી આશા સેવવામાં આવી રહી છે. સાથે જ આ બજેટમાં સ્વદેશી કાપડને પ્રોત્સાહન આપવાની વાત કરવામાં આવી છે, જેથી શહેરમાં તૈયાર થતા કપડાં અને સાડીઓ માટે પણ બજેટ સારું રહેશે. વીવર્સ પર ડ્યુટી વધવાને લીધે થોડી તેમને તકલીફ થાય તેવું લાગી રહ્યું છે. બીજી તરફ સ્પિનર્સને નાણામંત્રીએ ઘણી રાહતો આપી છે. સ્પિનર્સની સામે વીવર્સને રાહતની જગ્યાએ મુશ્કેલી વધે તેવા અણસાર ડ્યુટી વધતા લાગી રહ્યા છે. સોના ચાંદીમાં ડ્યુટી ઘટાડવામાં આવી છે, જેનાથી ઘર આંગણે બનતા દાગીનાઓને તેનો સીધો લાભ થઈ શકશે. સિન્થેટિક ડાયમંડ પર ડ્યુટી વધારી દેવામાં આવી છે, જેથી દેશમાં તૈયાર થતા પોલિશ ડાયમંડને તેનાથી સીધો લાભ મળી શકે તેમ છે. ખૂબ જ મોટો ફાયદો થશે. હું અમે ચેમ્બર વતી જે રજૂઆત કરેલી હતી કે ભાઈ મેગા ટેક્સટાઇલ પાર્કની જાહેરાત થાય, તો મેગા ઇન્વેસ્ટમેન્ટ ટેક્સટાઇલ પાર્કની મેડમે જાહેરાત કરી છે, જે 7 પાર્કમાંથી 1 પાર્ક દક્ષિણ ગુજરાતને મળે એવી અમારી કોશિશ રહેશે. તદઉપરાંત એમણે જે એક પોલિસી સ્ટેટમેન્ટ આપ્યું છે, ઇઝી એક્સેસ ટુ ધ રો મટીરિયલ, એના ભાગરૂપે અમારા યાનના રો મટીરિયલ પર ડ્યુટી ઘટાડીને 5% કરી છે, તો ઓવરઓલ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી અને ખાસ કરીને વિવિંગ ઇન્ડસ્ટ્રીને ખૂબ મોટો ફાયદો થશે. ડાયમંડ ઇન્ડસ્ટ્રી પણ એટલે ફાયદો થશે કે અત્યાર સુધી આપણે સુરત જાણીતું હતું, રફ હીરા લાવીને કટ પોલિશ કરીને એક જાતનું જોબ વર્ક કરીને જ પાછું એક્સપોર્ટ કરતા હતા, પરંતુ હવે એમને ગોલ્ડ સિલ્વર પર ડ્યુટી ઘટાડી છે, તો નાના નાના જેમ્સ એન્ડ જ્વેલરીના યુનિટો, જે જ્વેલરીના યુનિટો આપણે વર્ષોથી અહીંયા હતા, તો એ યુનિટોને પણ સારું એવું વેગ મળશે. છેલ્લા 2-3 વર્ષમાં 2000 યુનિટો કાર્યરત થયા છે અને એવી આશા છે કે એ ડબલ ફિગર થઈ જશે બીજા 2 વર્ષમાં. બિલકુલ સંતુષ્ટ છે. પહેલા તો એવી વાત હતી કે ભાઈ એક એડિશનલ બર્ડન આવશે કોવિડના હિસાબે, કોવિડ ટેક્સ, તો એ બિલકુલ એ ભય નીકળી ગયો છે. અને બીજું, એમણે જે જોર આપ્યું છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ પર અને ટેક્સટાઇલ, ડાયમંડ, રિયલ એસ્ટેટમાં પણ ખાસી એવી છૂટ આપી છે, સ્ટાર્ટઅપ માટે ખાસી એવી છૂટ આપી છે અને ઇન્સેન્ટિવ્સ આપ્યા છે. અમારા ચેમ્બર ઓફ કોમર્સનું એક બીજું એજન્ડા પર એ છે કે ભાઈ સુરતને પણ અમે સ્ટાર્ટઅપ હબ બનાવીએ. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ ન્યૂઝ, સુરત.